અસલામવાલેકુમ આશા રાખું છું આપ સૌ ઘરે સ્વસ્થ હશો મજામાં હશો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરે છે ધોરણ પાંચ આપણું ધોરણ છે પાંચમું ધોરણ વિષય કમ્પ્યુટર એટલે કે આપણો કમ્પ્યુટર વિષયનો તાસ છે કમ્પ્યુટર વિષયમાં આપણે ગયા તાસમાં પાઠ ચાર એની સમજૂતી મેળવતા હતા ચોથા પાઠનું નામ છે વિન્ડોઝનો પરિચય પાઠ ચાર વિન્ડોઝનો પરિચય એમાં આપણે ગયા તાસમાં જે અઘરા શબ્દો આવે છે એટલે કે જે નવા શબ્દો આવે છે એ નવા શબ્દોની આપણે પરિભાષા એટલે કે વ્યાખ્યાઓ શીખી ગયા અને મેં તમને નોટમાં મુદ્દાઓનું લેખન કાર્ય પણ કરવા આપ્યું હતું જો કોઈકનું નોટમાં મુદ્દા લેખન કરવાનું બાકી હોય તો લખીને કમ્પ્લીટ કરી નાખજો હવે આજે આપણે શીખીશું ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ વિન્ડોઝનો પરિચય એટલે કે વિન્ડોઝમાં મુખ્ય વસ્તુ કઈ છે ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે કે કોમ્પ્યુટરને આપણે જે ચલાવીએ છીએ એ આખું કોમ્પ્યુટર ચાલે છે એ કઈ સિસ્ટમ પર ચાલે છે તો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે તો એ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે આજે વિસ્તૃત સમજ મેળવીએ પાઠ્યપુસ્તકમાં એટલે કે ચોપડીમાં પાના નંબર વીસ ઉપર આપણને ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપ્યું છે વાંચનની સાથે સાથે આપણે સમજૂતી પણ મેળવતા જઈએ ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ સીપીયુ તેને મેમરી યુનિટમાં મોકલે છે માહિતી તૈયાર કરવા માટે સીપીયુ ડેટાને મેમરી યુનિટમાંથી મેળવીને પ્રોસેસ કરે છે આ રીતે તૈયાર કરેલી માહિતીને પાછી ફરી મેમરી યુનિટમાં મોકલાય છે મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે સીપીયુ જરૂરી સૂચનાઓ આપે છે એટલે કે ઇનપુટ ડિવાઇસ પાસેથી ઇનપુટ ડિવાઇસ આપણા બે છે કીબોર્ડ અને માઉસ તો એ બંને ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ ડેટા એટલે કે કોઈપણ પ્રકારની માહિતી મેળવ્યા બાદ એ માહિતીને સીપીયુ મેમરી યુનિટમાં મોકલી આપે છે કેમ મેમરી યુનિટમાં મોકલી આપે છે માહિતીને સાચવવા માટે એનો સ્ટોર કરવા માટે કે સંગ્રહ કરવા માટે એને મેમરી યુનિટમાં મોકલી આપે છે હવે એ માહિતી ઉપર આપણને પ્રક્રિયા કરવી હોય અને આઉટપુટ તૈયાર કરવું હોય એટલે કે માહિતી તૈયાર કરવા માટે એટલે કે આપ આપણને જે ડેટા મળ્યો છે ઇનપુટ ડિવાઇસ પાસેથી એ ડેટા ઉપર આપણે પ્રોસેસિંગની પ્રક્રિયા કરીને માહિતી તૈયાર કરવી છે આઉટપુટ મેળવવું છે તો એના માટે શું કરશે સીપીયુ તો સીપીયુ એ ડેટાને મેમરી યુનિટમાંથી પાછું મેળવશે એટલે કે મેમરી યુનિટમાંથી ફરી પાછો એ ડેટા સીપીયુ લેશે અને સીપીયુ એના ઉપર પ્રોસેસની પ્રક્રિયા કરશે પ્રોસેસની પ્રક્રિયા એટલે કે પ્રોસેસિંગ કરશે અને ત્યાર પછી તૈયાર કરેલી માહિતી એટલે કે પ્રોસેસિંગ થયા બાદ જે આઉટપુટ તૈયાર થાય છે જે માહિતી તૈયાર થાય છે એ માહિતી ફરીથી મેમરી યુનિટમાં મોકલી આપવામાં આવે છે બરાબર કેમ મેમરી યુનિટમાં મોકલી આપવામાં આવે છે એ માહિતીને સાચવવા માટે અને મેમરી યુનિટમાંથી ફરી પાછી જો આપણને એ આઉટપુટની જરૂર હોય તો એ આઉટપુટ સાધનને કે સ્ટોરેજ ડિવાઇસને સીપીયુ જરૂરી સૂચનાઓ આપે છે અને મેમરી યુનિટમાંથી માહિતી એટલે કે આઉટપુટ આપણને મળી જાય છે એટલે કે કોમ્પ્યુટરમાં આ બધી જે પ્રક્રિયા થાય છે આખી પ્રક્રિયા જે સિસ્ટમેટિક રીતે થાય છે એ બધી જ પ્રક્રિયાઓનું નિયંત્રણ એની દેખરેખ એ સીપીયુના સીપીયુ કરે છે એટલે કે સીપીયુ એ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારનું આપણે કાર્ય કરીએ તો એ બધા જ કાર્યોનું નિયંત્રણ કોણ કરે છે સીપીયુ કરે છે પરંતુ સીપીયુને કઈ રીતે ખબર પડે કે ક્યારે કેવી રીતે અને શું કરવાનું છે એટલે કે સીપીયુને કઈ રીતે ખબર પડશે કે હવે શું કરવાનું છે ક્યારે કરવાનું છે કઈ રીતે કરવાનું છે કયા પ્રોગ્રામની આમાં જરૂર પડશે એ બધું સીપીયુને કઈ રીતે ખબર પડે છે તો સીપીયુને તેના કાર્યો કરવા માટે મદદરૂપ થનારા વિશિષ્ટ પ્રોગ્રામ હોય છે એટલે કે સીપીયુને બધા જ જે કાર્યો ઉપર નિયંત્રણ કરે છે એ કાર્યોમાં મદદ કરવા માટે વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામ હોય છે તો એ બધા જ પ્રોગ્રામની શ્રેણી એટલે કે કોમ્પ્યુટરને ચલાવવા માટેની આવા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે જે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામ આપણે સેવ કર્યા હોય છે એટલે કે કોમ્પ્યુટરની અંદર એ વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામ પહેલેથી આપણે નાખ્યા હોય છે તો એ પ્રોગ્રામની મદદથી સીપીયુ કોઈપણ પ્રકારનું કાર્ય કરી શકે છે તો આ જે પ્રોગ્રામની શ્રેણી છે એટલે કે આખી શૃંખલા છે એ શ્રૃંખલાને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે ઓપરેટિંગ સિસ્ટમની આપણને વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે આપણે લખી શકીએ કમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે એટલે કે કોમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારનું કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને ચલાવવા માટે જે વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામ હોય છે એની શ્રેણી એટલે કે આખી શૃંખલાને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ એક ઉદાહરણ સ્વરૂપે જોઈએ અહીં આપ્યું જ છે તમે ઈચ્છો તે બધા જ કાર્યો કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરી શકે છે એટલે કે આપણે કોઈપણ કાર્ય કોમ્પ્યુટરમાં કરવા માંગતા હોય તો એ બધા જ કાર્યો કોમ્પ્યુટર કોની મદદથી કરે છે ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરે છે ઓપરેટિંગ સિસ્ટમ કીબોર્ડ અને પ્રિન્ટર જેવા હાર્ડવેરનું નિયંત્રણ કરે છે એટલે કે ઓપરેટિંગ જે સિસ્ટમ છે તે કીબોર્ડ છે પ્રિન્ટર છે એ બધા જ હાર્ડવેરનું હાર્ડવેર એટલે કે આપણે જેને સ્પર્શી શકીએ છીએ જેને આપણે જોઈ શકીએ છીએ જેને હાથ વડે સ્પર્શી શકીએ છીએ એવા કોમ્પ્યુટરના સાધનો એને હાર્ડવેર કહેવામાં આવે છે તો એ હાર્ડવેરમાં કીબોર્ડ અને પ્રિન્ટર એવા હાર્ડવેરનું ઓપરેટિંગ સિસ્ટમ નિયંત્રણ કરે છે મોનિટર સીપીયુ એ બધા જ પ્રકારના હાર્ડવેરનું કોણ નિયંત્રણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ઉદાહરણ તરીકે તમે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યો છે તેમાં સ્પેલિંગ ચકાસવા માટે કમાન્ડ પસંદ કરવા તમે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરો છો હવે સીપીયુ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવશે જે કમાન્ડને સમજશે અને પછી સ્પેલિંગ ચકાસણી માટેના સોફ્ટવેરને કોમ્પ્યુટર મેમરી એટલે કે હાર્ડ ડિસ્કમાં શોધશે જ્યારે આ સોફ્ટવેર મળશે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તેને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલશે ત્યારબાદ સીપીયુ સોફ્ટવેર વાંચશે અને તમારા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ ચકાસશે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે એનું એક આપણને સાદું ઉદાહરણ આપ્યું છે કે આપણે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ લખાણ ટાઈપ કર્યો છે અને એમાં આપણી સ્પેલિંગ ભૂલ થઈ છે આપણને પાક્કી સ્પેલિંગ ખબર નથી તો એ સ્પેલિંગની આપણે ચકાસણી કરવાની છે તો એ ચકાસણી કરવા માટે આપણે શું કરીશું તો કમાન્ડ પસંદ કરવા માટે આપણે કીબોર્ડ કે માઉસની મદદથી આપણે કમાન્ડ પસંદ કરીશું સ્પેલિંગ ચકાસવા માટે તો હવે સીપીયુ શું કરશે તો હવે સીપીયુ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવશે એટલે કે સીપીયુ સૌથી પહેલાં તો કમાન્ડ સમજશે આપણે જે સ્પેલિંગ ચકાસવા માટેનો કમાન્ડ આપ્યો છે કોમ્પ્યુટરને તો એ કમાન્ડ ચ સમજશે અને પછી સ્પેલિંગની ચકાસણી કરવા માટેના જે સોફ્ટવેર કોમ્પ્યુટરમાં છે એ સોફ્ટવેરને હાર્ડ ડિસ્ક એટલે કે કોમ્પ્યુટરની જે મેમરી છે જેને આપણે હાર્ડ ડિસ્ક તરીકે ઓળખીએ છીએ જે આપણે આગળના ત્રીજા પાર્ટમાં ભણી ચૂક્યા છે હાર્ડ ડિસ્ક વિશે તો એમાં એ કોમ્પ્યુટર શોધશે અને જ્યારે સીપીયુને એ સોફ્ટવેર મળી જશે ત્યારે સીપીયુ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી એ સ્પેલિંગ વાંચશે એટલે કે એ સોફ્ટવેર વાંચશે સ્પેલિંગ વાંચશે અને પછી સ્પેલિંગની ચકાસણી કરશે અને સ્પેલિંગ સાચી છે કે ખોટી તે આપણને જાણવા મળશે એટલે કે બધા જ પ્રકારના સોફ્ટવેર આપણે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં સેવ કર્યા છે તો એ હાર્ડ ડિસ્કમાંથી એ સોફ્ટવેરને સમજીને એ પ્રમાણે કાર્ય કરશે આમ આખી ઓપરેટિંગ સિસ્ટમની મદદથી સીપીયુ કાર્ય કરે છે તો એનો ટૂંકમાં અર્થ શું થાય છે કે કોમ્પ્યુટરની મેમરીમાં ડેટાને સંગ્રહવાની તેમજ તેને પાછા મેળવવાની પ્રક્રિયાનું નિયંત્રણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરનું સમગ્ર નિયંત્રણ તથા વ્યવસ્થાપનનું કાર્ય કરે છે એટલે કે કોમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના ડેટા છે એ ડેટાને સંગ્રહ કરવા માટે એટલે કે સાચવવા માટે અને એને પાછા મેળવીને એના ઉપર પ્રક્રિયા કરવા માટે તેમજ એ પ્રક્રિયા થયા બાદ જે માહિતી તૈયાર થાય છે એને ફરીથી સંગ્રહવા માટેનું બધું જ કાર્ય ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થાય છે એટલે કે કોમ્પ્યુટરનું સમગ્ર નિયંત્રણ અને વ્યવસ્થાપનનું એટલે કે સંચાલનનું કાર્ય કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ આ થઈ ઓપરેટિંગ સિસ્ટમ વિશેની સમજૂતી ભાગે દરેક કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારની હોય છે તો વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ ચાલે છે તો એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે આવતા તાસમાં શીખીશું હવે આપણે આજે આટલું જે શીખ્યા છે એના વિશે આપણે મુદ્દાઓનું લેખન કાર્ય કરીશું તો નોટમાં નવા પાના ઉપર આજની તારીખવાર સાથે ઓપરેટિંગ સિસ્ટમ વિશેના આપણે જે સમજૂતી મેળવી છે એના વિશેના મુદ્દાઓનું લેખન કાર્ય કરવાનું રહેશે નોટમાં લખો તો સારા અક્ષરે લખજો અને બરાબર ધ્યાનથી લખજો અને ફરીથી સૂચના આપું છું કે જો આગળના તાસનું અગાઉના તાસનું લેસન બાકી હોય શબ્દોની પરિભાષા તો એ પણ નોટમાં લખી નાખજો અને આ ઓપરેટિંગ સિસ્ટમ વિશેના બધા જ પ્રકારના મુદ્દા ધ્યાનથી નોટમાં તમારે લખવાના રહેશે અહીંયા ઓપરેટિંગ સિસ્ટમ વિશેના મુદ્દાઓ પૂરા થાય છે નોટમાં સારા અક્ષરે લેખન કાર્ય કરજો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અમારી શાળાની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નવા વિષય વસ્તુ સાથે આપણે આવતા તાસમાં મળીશું દરેકને થેન્ક યુ અલ્લા હાફિઝ